નોન વર્બલ રીઝનિંગ એટલે કે આકૃતિવાળા પ્રશ્નોમાં આપણે નેક્સ્ટ ચેપ્ટર સમજવાનું છે અને એ છે કે આપેલ આકૃતિમાં ચોરસ કેટલા હોય તમે અત્યાર સુધીની પરીક્ષામાં પૂછાયેલા પેપર્સ જોયા હોય ચેક કર્યા હોય તો તમને ખ્યાલ હશે કે આ પ્રકારના પ્રશ્નો આપણી પરીક્ષામાં પૂછાય છે કે આપેલ આકૃતિમાં ચોરસ કેટલા હોય ઘણી વખત એવું પણ પૂછાય છે કે આપેલ આકૃતિમાં લંબચોરસ કેટલા હોય ઘણીવાર એવું પૂછાય કે આપેલ આકૃતિમાં ત્રિકોણ કેટલા હોય તો આ બધા જ કન્સેપ્ટ આપણે વન બાય વન સમજવાના છે પણ આ વિડિયોમાં આ ચેપ્ટરમાં આપણે એ સમજવાનું છે કે આપેલ આકૃતિમાં ચોરસ કેટલા હોય હવે ઘણી વખત ચોરસની ગણતરી કરવા માટેની કેટલીક આકૃતિઓ એવી હોય છે કે એમાં તમારે ટીપિકલી ચોરસની ગણતરી કરવી જ પડે પણ મિત્રો મોટા ભાગની આકૃતિઓ એવી હોય છે કે જેમાં કોઈના કોઈ પ્રકારની શોર્ટકટ કોઈના કોઈ પ્રકારનો કન્સેપ્ટ કામ કરતો હોય છે તો એ શોર્ટકટને એ કન્સેપ્ટ શું છે એ આપણે અત્યારે સમજવાનું છે પછીથી આપણે એ કોન્સેપ્ટના આધારે મોટા ભાગના પ્રશ્નોના જવાબ તમે આરામથી અને બહુ ઝડપથી આપી શકો છો અને આ શોર્ટકટને સિસ્ટમને કન્સેપ્ટ સમજવો જરૂરી એટલે છે કે પરીક્ષામાં ખરેખર તમે ચોરસની ગણતરી ઘણી વખત કરવા જાઓ તો ત્રીસ ચાલીસ પિસ્તાલીસ પિસ્તાલીસ ચોરસ અમુક વાર થતા હોય છે એ ચોરસ ગણવાનો આપણી પાસે ટાઈમ નથી હોતો તો તમને એનો જે કન્સેપ્ટને ટ્રીક ખબર હોય તો તમે એના જવાબ બહુ ઝડપથી આપી શકો છો તો ચલો મિત્રો હવે આપણે સમજી લઈએ કે આપેલ આકૃતિમાં ચોરસની ગણતરી કેવી રીતે કરવી પહેલો કન્સેપ્ટ આપણે સમજવાનો છે કે આ પ્રકારે તમને કોઈ એક આકૃતિ આપેલી હોય તો આવી રીતના જ્યારે ચોરસ બોક્સ કરીને આપેલા હોય ત્યારે આપણે શું કરીશું તો કે ત્યાં આપણે આડા ખાના અને ઊભા ખાનામાં નંબર લખીશું હું શું કહેવા માંગુ છું એ તમે આ વિડિયો પૂરો થાય ત્યાં સુધીમાં તમને બધી જ વસ્તુની ખબર પડી જશે શરત એટલી કે આ વિડિયો તમારે પૂરેપૂરો જોવાનો છે અને પછી અહીંયા પ્રેક્ટિસ માટે જેટલા એક્ઝામ્પલ્સ આપ્યા છે એ તમારે સોલ્વ કરવાના છે ફર્સ્ટ આકૃતિમાં તમે જુઓ આપણે શું કરવાનું છે કે આડા ખાનામાં ને ઊભા ખાનામાં નંબર આપી દેવાના છે આડા ખાનામાં નંબર આપો તો આ એક અને આ બે અને ઊભા ખાના નંબર આપો તો એક નંબર તો છે જ આ બે નંબર હવે અહીંયા આપણી શોર્ટકટ છે આડા ઊભા એટલે આડા ખાના કેટલા છે તો કે બે અને ઊભા ખાના કેટલા છે તો કે બે બસ હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીશું તો બે જુ કેટલા થશે ચાર અહીંયા આપણો આ પ્રશ્ન પૂરો નથી થતો કે આ આકૃતિમાં કેટલા ચોરસ હોય તો કે ચાર ના હજી એક સ્ટેપ આગળ વધવાનું છે અહીંયા જે આડા ખાનાની લાઈન છે એમાં એક માઇનસ કરીશું બે માંથી એક જાય તો એક અને એ જ રીતે ઊભા ખાનાની લાઈન છે એમાંથી એક માઇનસ કરીશું બે માંથી એક જાય તો એક અને હવે આ બંનેનો ગુણાકાર કરીશું એક એકા એક અને હવે તમે જ્યારે બી આ આંકડાઓની ગણતરી કરો છો આંકડાઓ લખો છો એ વખતે આડા ખાનાની લાઈનમાં અથવા તો ઊભા ખાનાની લાઈનમાં ગમે ત્યાં તમને ક્યાંય એકડો દેખાય એ તમારું લાસ્ટ સ્ટેપ હશે એ તમારું છેલ્લું સ્ટેપ ત્યાંથી પછી આગળ વધવાની જરૂર નથી આગળની કોઈ ગણતરી કરવાની જરૂર નથી એકડો દેખાઈ ગયો એટલે એનો ગુણાકાર કરો એ તમારું છેલ્લું સ્ટેપ અને આનો તમે સરવાળો કરો એટલે જે આવે એ તમારો જવાબ થઈ જશે કે આપેલ આકૃતિમાં કેટલા ચોરસ હશે તો કે પાંચ ચોરસ હશે હું થોડી વાર પછી પાછો આ આકૃતિમાં વળી પાછો આવું છું અને આમાં મારે તમને બીજું કંઈક સમજાવવું છે પણ એ પહેલાં આ જે કન્સેપ્ટ સમજ્યા એવા કન્સેપ્ટવાળા બીજા કેટલાક એક્ઝામ્પલ્સ આપણે જોઈ લઈએ શું આવી જ રીતે તમે મારી પાસે સંપૂર્ણ મેથ્સ અને રીઝનિંગ ભણવા માંગો છો તો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા માટેનો મેથ્સ અને રીઝનિંગનો ઓનલાઈન કોર્સ તમે પરચેસ કરી શકો છો આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનનું નામ છે જીગો પ્લે સ્ટોરમાં જઈને તમે જે આઈ જીગો ટાઈપ કરીને આપણી એપ્લિકેશન સર્ચ કરી શકો છો અને એપ્લિકેશનની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં તો આપેલી જ છે આપણી એપ્લિકેશન પર આપણે મેથ્સ અને રીઝનિંગ એક કોમ્બો કોર્સ અપલોડ કરેલો છે જેના અંદર ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાનું કમ્પ્લીટ મેથ્સ અને રીઝનિંગ કવર થઈ જાય છે આના સિવાય જો તમે મેથ્સ અલગથી અથવા તો રીઝનિંગ અલગથી પરચેસ કરવા માંગો છો તો એવી રીતે અલગ અલગ પણ કોર્સ પરચેસ કરી શકો છો આપણા ઓનલાઈન કોર્સીસની પ્રાઇસ આ સ્ક્રીન પર દેખાય પ્રમાણે છે વિડીયો પોઝ કરીને તમે એનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને આ પ્રાઇસીસ તમને એપ્લિકેશનમાં પણ જોવા તો મળશે એપ્લિકેશન કે કોર્સને રિલેટેડ કોઈ પણ પ્રકારની ઇન્ફોર્મેશન ઇન્ક્વાયરી કે ક્વેરી માટે તમે અમને સ્ક્રીન પર દર્શાવેલા મોબાઈલ નંબર પર ફોન કે વોટ્સએપ થી કોન્ટેક્ટ કરી શકો છો અહીંયા તમને સ્ક્રીન પર જે નીચેવાળી આકૃતિ દેખાય છે એ તમે જુઓ એક ચોરસના અંદર ખાના 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 પાડી દીધા છે અને એમાં કેટલા ચોરસ હોય એવું તમને પૂછેલું હોય કે આ આકૃતિમાં કેટલા ચોરસ છે તો એ ચોરસની ગણતરી આપણે કેવી રીતે કરીશું તો હમણાં સમજે આવી રીતે કે આડા ગુણ્યા ઊભા પહેલાં તો આડા ખાના કેટલા છે નંબર આપીને ચેક કરી લો એક બે ત્રણ અને ચાર તો આડાખાના કેટલા થશે તો કે આડાખાના થશે ચાર ગુણિયા ઊભા એટલે કે ઊભા ખાના કેટલા થશે તો કે એક બે ત્રણ અને ચાર તો ઊભા ખાના પણ ચાર થાય છે અને હવે આપણે ગુણાકાર કરતા જઈએ છીએ ગુણાકારમાં તમને ખબર છે એ પ્રમાણે કે આપણે એક એક કાઉન્ટ ઘટાડતા જઈએ છીએ ખાના લાઈનમાં એકો છોકરો તો ત્રણ ઊભામાંય ત્રણ આડામાં બે ઊભામાંય બે આડામાં એક ઊભામાં પણ એક તો મને એકડો દેખાઈ ગયો વાર્તા પૂરી આ મારું છેલ્લું સ્ટેપ ગુણાકાર કરીને જે આવે જવાબ ચોકો ચોકો સોળ તંતરી નવ બે દુ ચાર એકા એક વાર્તા પૂરી હવે તમે આનો સરવાળો કરો જે આવે તમારો જવાબ થશે કે સોળ ને ચાર વીસ અને નવ ને એક દસ તો વીસ ને દસ ટોટલ કેટલા થશે તો કે ત્રીસ આપેલ આકૃતિમાં કુલ કેટલા ત્રિકોણ હોય તો કે સોરી ત્રિકોણ નહીં આપેલ આકૃતિમાં કુલ કેટલા ચોરસ હોય તો કે ત્રીસ ચોરસ હોય વાર્તા પૂરી તમારા અને મારા આત્માને સંતોષ થાય એટલે અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બે પ્રશ્નો આપણે હજી સોલ્વ કરવાના થાય છે ફર્સ્ટ ક્વેશ્ચનમાં આપણે ચોરસ ગણી લઈએ કે એક બે ત્રણ ચાર પાંચ એટલે આડાખાના કેટલા થશે આપણે આડા ગુણ્યા ઊભા કરવાના છે તો આડાખાનામાં ચોરસ કેટલા છે તો કે પાંચ અને ઊભા ખાનામાં જુઓ તો એક બે અને ત્રણ તમે નંબર આપી દીધો તો ઊભા ખાનામાં કેટલા છે તો કે ત્રણ હવે આપણે શું કરીએ છીએ તો કે એક એક માઇનસ કરતા જઈએ આડામાં એક માઇનસ કરો તો ચાર અને અહીં આવશે બે અહીં આવશે ત્રણ અને અહીં આવશે એક 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 મને દેખાઈ ગયો વાર્તા પૂરી આ મારું લાસ્ટ સ્ટેપ એ પછી આડાખાનામાં હોય કે ઊભા ખાનામાં હોય મને એક દેખાઈ ગયો એટલે એ મારું લાસ્ટ સ્ટેપ થશે હવે હું ગુણાકાર કરીશ પાંચ તરી પંદર ચાર દુ આઠ ત્રણ એકા ત્રણ અને હવે તમે આનો ટોટલ કરો એટલે જે આવે તમારો જવાબ થશે પંદર ને આઠ ત્રેવીસ ને ત્રણ છવ્વીસ તો આપેલ આકૃતિમાં કુલ કેટલા ચોરસ હશે તો કે ટ્વેન્ટી સિક્સ એટલે કે છવ્વીસ ચોરસ હશે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ ફટાફટ નંબર આપી દઈએ એક બે ત્રણ ચાર અને ઊભા એક બે ને ત્રણ તો અહીંયા ચાર બાય ત્રણનું ચોરસ થયું એવું આપણે એવું આપણે કહી શકીએ કે આડા ખાના કેટલા તો કે ચાર અને ઊભા ખાના કેટલા તો કે ત્રણ એક એક વાત કરતા જાઓ ત્રણ અને બે અહીંયા બે અને એક અને હવે આપણે ગુણાકાર કરી નાખીએ જે આવે જવાબ ચાર તારીખ બાર ત્રણ દુ છ બે એકા બે બાર ને છ અઢાર ને બે વીસ આપેલા આકૃતિમાં કેટલા ચોરસ હશે તો કે ટ્વટી આગળ વધી અને નેક્સ્ટ કન્સેપ્ટ સમજીએ સ્ક્રીન પર તમને આ જે આકૃતિ દેખાય છે એમાં કેટલા ચોરસ હોય તમે હમણાં જ સમજ્યા કે આમાં પાંચ ચોરસ હોય કેવી રીતે તો હું તમને ફટાફટ સમજાવી દઉં એક બે અને એક અને બે ઊભા તો આડા ઊભા કેટલા કેટલા છે તો કે બે ગુણ્યા બે તો બે દુ ચાર અને એક માઇનસ કરો એટલે એક એકા એક તો આમાં ટોટલ પાંચ ચોરસ હોય એવું આપણે થોડીવાર પહેલાં ડિટેલમાં સમજ્યા અને એના આધારે કેટલાક એક્ઝામ્પલ પર તમે જોયા તો આ આકૃતિમાં પાંચ ચોરસ હોય આ હવે તમને ક્યારે પણ ઊંઘમાંથી ઉઠાડે તો તમને ખબર હોવી જોઈએ કે આપેલી આકૃતિમાં પાંચ ચોરસ છે હવે તમે જુઓ આકૃતિમાં જે પાંચ ચોરસ છે એમાં તમારા સામે હું એક એક્સ્ટ્રા ચોરસ બનાવું છું જે થોડું આડું છે આ એક ચોરસ મેં તમારી નજર સામે બનાવ્યું એક્સ્ટ્રા તો હવે આમાં કેટલા ચોરસ થાય તો કે છ તો આ જે આકૃતિ બની એ તમે જુઓ તમને નીચે જે આકૃતિ દેખાય છે એના જેવીન જેવી આકૃતિ મેં બનાવી એટલે હું તમને એ કહેવા માંગુ છું કે આવી રીતની નીચે આપેલી જે આકૃતિ છે આ પણ તમારે યાદ રાખવાની છે સ્પર્ધાત્મક પરીક્ષાના એક સિન્સિયર અને સિરિયસ કેન્ડિડેટ તરીકે તમને ખબર હોવી જોઈએ મોઢે કે આ આકૃતિમાં આપણી પાસે છ ચોરસ હશે એટલે હવે પછી ક્યારેય મારા સામે કે તમારા સામે આવી આકૃતિ આવે તો એમાં પાંચ ચોરસ હશે અને આવી આકૃતિ આવે તો એમાં છ ચોરસ હશે એની આપણે ફરીથી ચર્ચા નહીં કરીએ એ ટાઈમે આપણે એની ગણતરી પણ અલગથી નહીં કરીએ આગળ વધીએ અને નેક્સ્ટ કન્સેપ્ટ સમજીએ થોડી વાર પહેલાં મેં તમને જે વસ્તુ સમજાવી કે એક આકૃતિ તમને આવી રીતે આપેલી હોય તો આમાં કેટલા ચોરસ હશે તો મેં તમને યાદ રાખવાનું કીધું કે આના અંદર પાંચ ચોરસ હશે હવે સમજો કે હું એના અંદર આવી રીતે બીજી એક આકૃતિ બનાવું છું તો આમાં કેટલા ચોરસ હોય

હજી એક બનાવું તો હજી પાંચ તો પાંચ 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 એડ કરતા જઈશું ટૂંકમાં હું એવું કહેવા માગું છું કે આવી એક ફ્રેમ એટલે એમાં પાંચ ચોરસ હોય તો અહીંયા તમને પ્રશ્ન એક પૂછેલો છે આ પ્રશ્નમાં કેટલા ચોરસ હોય એ આપણે જોઈ લઈએ તો તમે જુઓ અહીંયા આપણી પાંચ ચોરસવાળી બે ફ્રેમ આપેલી છે આ પહેલી ફ્રેમ કે જેમાં પાંચ ચોરસ હોય અને આ બીજી એક ફ્રેમ કે જેમાં પાંચ ચોરસ હોય તમે એક્સક્લુઝિવ હું આ જે બ્લુ લાઇનથી બનાવું છું એટલું ચોરસ તમે જુઓ જો તમને દેખાય કે આ ચોરસમાં વચ્ચોવચ અંદર જે છે એ પાંચ ચોરસવાળી આકૃતિ છે અને એવું સમજો કે આજે મેં બ્લુ લાઇન બનાવી છે એ વચ્ચેવાળું ચોરસ નથી તો તમને આ મેઇન હું જે બીજી પિંક લાઇન બનાવું છું આ એક મેઇન ચોરસ દેખાય છે કે જેમાં તમારી પાસે પાંચ ચોરસ છે એ તો પાંચ ને પાંચ દસ એ પ્રકારની આકૃતિ થઈ ગઈ અને ચોરસની ગણતરી એમાં આપણે એવી રીતે કરવાની થશે તો આ તો થયા આપણા ચોરસની ગણતરી કરવા માટેના બેસિક કન્સેપ્ટ હવે આપણે આપણા બધા કન્સેપ્ટને ભેગા કરીને આપણી પરીક્ષામાં અલગ અલગ કેવા પ્રકારે પ્રશ્ન પૂછી શકે છે એની ચર્ચા કરી લઈએ એટલે તમને એક્ઝેક્ટ ખ્યાલ આવે કે કેવા પ્રકારે પ્રશ્નો પૂછાય છે ને એ સમયે આપણે કઈ દિશામાં વિચારવાનું રહેશે ફર્સ્ટ ક્વેશ્ચન જુઓ તમે કે આપણી જે પાંચ ચોરસવાળી આકૃતિ છે એવી આકૃતિઓ અહીંયા છે અને એક ફ્રેમના અંદર ફ્રેમના અંદર ફ્રેમ આપેલી છે તો તમે જુઓ અહીંયા આ તમારી પહેલી ફ્રેમ છે એના અંદર આ તમારી બીજી ફ્રેમ આપેલી છે અને એના અંદર આપણી ત્રીજી ફ્રેમ આપેલી છે તો પાંચ પાંચની આકૃતિવાળા તમને અહીંયા ત્રણ ચોરસ દેખાય છે આ એક આ બે અને આ ત્રણ તો પાંચ ને પાંચ દસ ને પાંચ પંદર તો આપેલ આકૃતિમાં કેટલા ચોરસ હશે તો કે પંદર ચોરસ હશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સ્ક્રીન પર તમને જે નીચેની સાઈડ પ્રશ્ન દેખાય છે એમાં જે ચોકડી આપી છે ને એ ચોકડી તમને માત્ર ને માત્ર કન્ફ્યુઝ કરવા આપી છે તમે તમારી કલ્પના શક્તિ તમારા ઇમેજિનેશન પાવરનો યુઝ કરી અને ચોકડીને કાઢી નાખો ગુણાકાર કોઈ દિવસ આવે ને તો ગુણાકાર ક્યારેય ચોરસ ના બનાવે આ વસ્તુ ખાસ યાદ રાખજો ચોરસ કોણ બનાવે તો કે વત્તાકાર જે ઉપરની આકૃતિમાં તમને આપેલો છે આવું બ્લુ લાઇનથી કરું છું આજે પ્લસ આવે છે આકૃતિમાં ક્યાંય પ્લસની નિશાની હોય તો આપણે એવું સમજીશું કે ભાઈ આના લીધે ક્યાંક નવા કોઈ ચોરસ બનતા હોય તો ધ્યાન રાખવાનું જ્યારે ચોકડી આવે તો ક્યારેય નવા ચોરસ ના બને નેક્સ્ટ ચેપ્ટરમાં આપણે સમજીશું કે જ્યારે ચોકડી આવે ત્યારે હંમેશા ત્રિકોણ બને છે અને જ્યારે પ્લસનો સિમ્બોલ આવે ત્યારે હંમેશા નવા ચોરસ બને છે એટલે હું તમને અહીંયા એવું સમજાવવા માંગુ છું કે અહીંયા જે ચોકડી તમને આપેલી છે નીચેવાળી આકૃતિમાં એ ચોકડીને ઇગ્નોર કરો તો તમે જુઓ અહીંયા આપણે નંબર આપી શકીએ કે એક બે અને ત્રણ અને ઊભા નંબર એક બે અને ત્રણ આડા અને ઊભા ચોરસવાળી આકૃતિ છે તો ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ બે ગુણ્યા બે એટલે ચાર અને એક ગુણ્યા એક એટલે એક તો નવ ને ચાર ચૌદ આપેલા આકૃતિમાં કેટલા ચોરસ હોય તો કે ચૌદ ચોરસ હશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સ્ક્રીન પર તમને જે ઉપર આકૃતિ દેખાય છે એ તમે જો આ વચ્ચે નાના નાના બોક્સ આપેલા છે તો વચ્ચે જે બોક્સ આપ્યા છે એ તમે જુઓ પાંચ ચોરસવાળી આકૃતિ છે એટલીસ્ટ ફોર નાઉ આપણે એવું સમજીએ કે અંદરવાળી જે ફ્રેમ છે એક આ એક આ અંદર ફ્રેમ આપી છે એક આ બાજુ આપી છે અને એક આ બાજુ આપી છે એ અંદરવાળી ચારે ચાર ફ્રેમને જો તમે કાઢી નાખો તો અહીંયા ચોરસવાળું આપણું જે આડા ઊભાવાળું છે એ કન્સેપ્ટ છે આપણે નંબર આપી દઈએ અહીંયા એક બે ત્રણ અને ચાર ઊભા નંબર આપી એક બે ત્રણ અને ચાર તમે જુઓ અહીંયા ચાર બાય ચાર વાળું ચોરસ થઈ ગયું તો ચાર ગુણ્યા ચાર એટલે ચોક્કસ ચોક્કસ સોળ ત્રણ ગુણ્યા ત્રણ એટલે નવ બે ગુણ્યા બે એટલે ચાર અને એક ગુણ્યા એક એટલે એક સોળ ને ચાર વીસ ને નવ ને એક દસ તો આના ચો ચોરસ ટોટલ કેટલા થાય છે તો કે ત્રીસ થાય છે તો આ ખાસ ધ્યાન રાખવાનું થોડીવાર પહેલાં આપણે ત્રણ બાય ત્રણ વાળું ચોરસ જોયું હતું કે ત્રણ ગુણ્યા ત્રણ તો નવ બે ગુણ્યા બે તો ચાર અને એક ગુણ્યા એક તો એક તો જ્યારે આ ત્રણ આડા અને ત્રણ ઊભા હોય ત્યારે એમાં ચૌદ ચોરસ છે એ કાયમ માટે યાદ રાખવાનું અને ચાર આડાને ચાર ઊભા હોય તો એમાં ત્રીસ ચોરસ છે એ યાદ રાખવાનું જો તમારે એડવાન્સ લેવલ એકદમ પ્રો બની જવું જોઈએ ફટાક દિન બધા ચોરસ ગણી નાખવા હોય તો આ ગણતરી તમારે યાદ રાખવાની કે ત્રણ બાય ત્રણ હોય તો ચૌદ અને ચાર બાય ચાર હોય તો ત્રીસ તો અહીંયા આપણે આડા ઊભાની ગણતરી કરીએ તો આમાં ટોટલ કેટલા ચોરસ છે તો કે થર્ટી ત્રીસ ચોરસ છે એવું આપણે કહી શકીએ હવે તમે જુઓ આ જે ફ્રેમ છે અંદરવાળી એ ફ્રેમમાં કેટલા ચોરસ છે તો કે પાંચ એટલે પ્લસ પાંચ કરો આ બાજુ બીજી એક ફ્રેમ છે એમાં કેટલા ચોરસ છે પાંચ તો કે બીજા પ્લસ પાંચ કરો આ ફ્રેમ અને આ ફ્રેમ એમાં પણ પ્લસ પાંચ અને પ્લસ પાંચ ચોરસ કરવાના થશે અને હવે ટોટલ કરો તો આ વીસ છે અને આ ત્રીસ છે ત્રીસને વીસ કેટલા ચોરસ હશે આમાં તો કે ફિફ્ટી એટલે કે પચાસ ચોરસ હોય નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ સ્ક્રીન પર તમને નીચેની સાઈડ જે પ્રશ્ન દેખાય છે કે અહીંયા ક્લિયરલી કહી શકીએ કે આ વચ્ચેવાળી જે ચોરસ આકૃતિઓ તમને આપેલી છે આ વચ્ચેવાળી ચોરસ આકૃતિઓને તમે નથી એવું સમજો ઇગ્નોર કરો તો આ ત્રણ બાય ત્રણનું ચોરસ છે આડા ખાના કેટલા અહીંયા એક આ બે આ ત્રણ ઊભા એક બે અને ત્રણ તો ત્રણ બાય ત્રણ એટલે મેં તમને હમણાં જ કીધું કે એમાં ચૌદ ચોરસ હોય આ આપણે મોઢે યાદ રાખવાનું છે અને જો ના રાખવું હોય તો અમે ત્રણ ગુણ્યા ત્રણ બે ગુણ્યા બે એક ગુણ્યા એક એવી રીતે ગણતરી કરીને ગુણાકાર કરીને સરવાળો કરી શકો છો નવ ચાર એક એટલે ટોટલ ચૌદ ચોરસ આમાં હશે હવે તમે જુઓ કે આ જે છે એ આકૃતિ કઈ છે તો કે આપણી ટીપિકલ જે યાદ રાખવાની કીધી છે એવી આ પાંચ ચોરસવાળી આ આકૃતિ છે તો એમાં કેટલા પાંચ ચોરસ આપણે એડ કરીશું તો કે ના ઇન ધીસ કેસ આ આકૃતિમાં આપણે ચાર ચોરસ જ એડ કરીશું કેમ તો કે આ જે પાંચ ચોરસની તમે ગણતરી કરો છો એમાંથી આ જે મેઇન ચોરસ છે નાના નાના બરોબર છે પણ જે મેઇન ચોરસ છે એ ઓલરેડી તમે જે ચૌદ ચોરસ ગણો છો એના અંદર એની ગણતરી થઈ જાય છે કેમ કે તમે આકૃતિને ઇગ્નોર કરો તો જે મેઇન ચોરસ છે એ તો ક્યાંય નહીં જવાનું ત્રણ બાય ત્રણમાં મેઇન ચોરસ ગણાય છે એટલે ચૌદમાં એ મેઇન ચોરસ આવી ગયું એટલે આ જેટલી બી આવી ફ્રેમ છે એમાં તમારે ચાર ચાર પ્લસ કરો થાય તો આ ફ્રેમ આ જે કોર્નર છે એમાં પ્લસ ચાર આ કોર્નર છે એના બી પ્લસ ચાર વચ્ચો વચ્ચે આકૃતિ છે એના પ્લસ ચાર નીચે પ્લસ ચાર અને આ બાજુના ખૂણામાં પણ પ્લસ ચાર તો ચાર 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 એવું પાંચ વખત છે તો પાંચ ચોખ્ખું વીસ એ અને ચૌદ ચોરસ આપણે ઓલરેડી પહેલાં ગણ્યા હતા તો વીસ ચૌદ ચોત્રીસ આ પ્રશ્નનો જવાબ આવશે કે આપેલ આકૃતિમાં થર્ટી ફોર એટલે કે ચોત્રીસ ચોરસ હશે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચનમાં તમે જુઓ તો આપણી આ પાંચ ચોરસવાળી આકૃતિ તમને દરેક વખતે બધી જગ્યાએ દેખાશે તો આ પાંચ ચોરસવાળી આકૃતિ છે કે આ એક પાંચ ચોરસવાળી આકૃતિ છે એના પછી તમે જુઓ તો આ બીજી એક પાંચ ચોરસવાળી આકૃતિ છે અને એના પછી તમે જુઓ તો આ ત્રીજી એક પાંચ ચોરસવાળી આકૃતિ છે તો પાંચ 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 એટલે ટોટલ તમારા આના અંદર પંદર ચોરસ હોય એવું આપણે ના કહી શકીએ શું કામ તો તમે જુઓ પહેલી ફ્રેમ તમે જોવો છો એના અંદર અને બીજી ફ્રેમ તમે જોવો છો એના અંદર આ જે વચ્ચેવાળું ચોરસ છે જે અમે ચોકડી કરી છે એ વચ્ચેવાળા ચોરસને તમે બંને ફ્રેમમાં ગણો છો તો એ કુલ ચોરસની સંખ્યામાં ગણાય નહીં સેમ એવી રીતે આ જે ચોરસ છે એ પણ તમે સેકન્ડ અને થર્ડ બંને ફ્રેમમાં ગણો છો તો એ ચોરસ પણ ના ગણાય તો જે બે ચોકડી મારી એ બે ચોરસ તમારે ઓછા ગણવા પડે પાંચ ને પાંચ દસ ને પાંચ પંદર પંદર માંથી આ બે માઇનસ કરો એટલે તેર આપેલ આકૃતિમાં ચોરસ હશે નેક્સ્ટ અને લાસ્ટ એક્ઝામ્પલ સમજીએ એટલે આપણું અહીંયા અહીંયા પૂરું થાય તમે જુઓ અંદર જે રમકડા આપ્યા છે જે પાંચ ખૂણામાં આ એક બે ત્રણ ચાર ને વચ્ચો જે આપ્યું છે એ પાંચે પાંચ રમકડાને કાઢ નાખો તો ત્રણ આડા ને ત્રણ ઊભા વાળું ચોરસ છે તો ત્રણ આડા ને ત્રણ ઊભા એટલે એમાં કેટલા ચોરસ હોય તો કે ચૌદ હવે આ ફ્રેમ જે છે કોર્નરમાં એના કેટલા ચોરસ એડ થશે તો કે પાંચે પાંચ એડ થશે શું કામ તો કે એનું આ જે એક્સ્ટ્રા ચોરસ છે ને એ ઓલરેડી મેઇનમાં કાઉન્ટ નથી થતું કેમ કે મેઇન ચોરસ તમારું કયું છે તો કે આ છે અને અંદર જે પાંચ ફ્રેમવાળી આકૃતિ છે એ આ રહ્યા છે એટલે એમાં પાંચ એડ થશે તો અહીંયા આ ખૂણાના આ ફ્રેમના પાંચ ચોરસ આ ફ્રેમના પાંચ આ ફ્રેમના પાંચ આ બાજુની આ ફ્રેમના પાંચ જ્યારે વચ્ચેવાળી જે આકૃતિ છે એના ચાર જ એડ થશે કેમ તો કે એનું જે મેઇન ચોરસ છે એ ઓલરેડી ત્રણ બાય ત્રણમાં આવી ગયું હતું તો હવે આપણે ગણતરી કરીએ પાંચ ને પાંચ દસ ને પાંચ પંદર ને પાંચ વીસ વીસ ને ચાર ચોવીસ ચોવીસ ને ચૌદ જે ત્રણ બાય ત્રણવાળા હતા એ આડત્રીસ એટલે ટોટલ કેટલા ચોરસ હોય આમાં હોય તો કે થર્ટી એટ આડત્રીસ ચોરસ હોય એ તમારો જવાબ થશે અને આ જ પ્રકારના કેટલાક એક્ઝામ્પલ્સ તમારી પ્રેક્ટિસ માટે આપેલા છે જેના અંદર સિમ્પલ ક્વેશ્ચન્સ પણ છે અને આવી રીતના કેટલાક સ્માર્ટ ક્વેશ્ચન્સ પણ આપેલા છે તો એ બધા ક્વેશ્ચન સોલ્વ કરો એટલે મારું માનવું છે કે લગભગ આપણી એક્ઝામમાં એની બહારના કોઈપણ પ્રકારના પ્રશ્નો નહીં પૂછી શકે